संभाळी छे अनेक विकासलक्षी योजनाओ थकी गुजरात ने उत्तम थी सर्वोत्तम बनावा माटे प्रयत्नो कर्या छे। त्यारे सफलतापूर्वक 5 वर्ष पूर्ण थवा निमित्ते राज्यभर में मुख्यप्रधान विजय रूपाणीना नेतृत्वनी सरकारना 5 वर्ष पूर्ण थवा राज्यव्यापी विकास कार्यक्रमों योजानार छे। त्यारे आजे चौथा दिवसे नारी गौरव दिवसनी उजवणी निमित्ते जोईए एक खास अहेवाल। गुजरात संवेदनशील विजय रूपाणी सरकारे પોતાના 5 વર્ષ દરમિયાન મહિલા ઉત્કર્ષ માટે પણ વિવિધ યોજનાઓ બનાવી છે, જેમાં સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય આપ્યું છે, જેમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલી બનાવી છે, જે અંતર્ગત મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ તેમણે દેશનું રોલ મોડેલ બનાવવા પ્રયાસ કર્યા છે, જેમાં રાજ્યની ગરીબ અને મધ્યમ વર્ગીય મહિલાઓના સપના સાકાર કરવા માટે 10 લાખ મહિલાઓને વિના વ્યાજે રૂપિયા 1000 કરોડની લોન સહાય આપવામાં આવી છે, તો ગ્રામ્ય કક્ષાએ પણ 50,000 અને શહેરોની પણ 50,000 મહિને 1 લાખ મહિલા સ્વસહાય જૂથોની રચના કરી છે। તેવી જ રીતે વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના જન્મ વેળાએ માતા પિતાને આર્થિક સહાય આપીને જેન્ડર રેશિયો જાળવવાની દિશામાં ગુજરાતનું મહત્વપૂર્ણ પગલું છે। રૂપિયા 2 લાખની આવક ધરાવતા પરિવારને પ્રથમ 2 દીકરી માટે આ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે। અત્યાર સુધી 59,000 પરિવારોને રૂપિયા 22 કરોડથી વધુ સહાય આ યોજના હેઠળ આપવામાં આવી છે। સાથે જ ધોરણ 1માં પ્રવેશ લેતી કન્યાને રૂપિયા 6,000 અને ઉચ્ચ શિક્ષણ માટે અથવા 18 વર્ષની ઉંમરે લગ્ન વખતે રૂપિયા 1 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વડોદરાથી નારી ગૌરવ દિવસની ઉજવણી। રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવેની ઉપસ્થિતિ। નારી સન્માન તથા ઉત્કર્ષ હેતુ મહિલાઓ લક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન। શહેરી વિસ્તારમાં 38 અને ગ્રામ્ય વિસ્તારમાં 70 મળી કુલ 108 મહિલા ઉત્કર્ષના કાર્યક્રમ। શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 10,000 સખી મંડળો સહભાગી બન્યા। 200 આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ 143 આંગણવાડી ભવનનું ખાતમુહૂર્ત। મુખ્યપ્રધાન દ્વારા અને હવે વાત કરીએ સુરતની, તો પાલિકા સંચાલિત શાળામાં એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। સુરતથી જે સમાચાર મળી રહ્યા છે તે